નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ભારતમાં કોરોનાના 1071 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં. કોરોનાથી દેશમાં 29ના મોત. કોરોનાના 96 દર્દીઓ સારવાર બાદ સાજા થયા. સૌથી વધુ પોઝિટિવ કેસ કેરળમાં નોંધાયા. કેરળમાં 194 કોરોનાનો પોઝિટિવ કેસ, મહારાષ્ટ્રમાં 193. કોરોના વાયરસ માટે શરૂ કરાયેલા હેલ્પલાઇન નંબર 104 પર આવ્યા સૌથી વધુ કોલ્સ. 28 માર્ચના દિવસે 104 જેટલા કોલ્સ હેલ્પલાઇન પર મળ્યા. 16 માર્ચથી અત્યાર સુધી 20,000થી વધુ હેલ્પલાઇન પર મદદ માંગવા માટે ફોન આવ્યા. કોરોનાની સ્થિતિ પર સીધી પીએમઓએ માંથી રખાઈ રહી છે દેખરેખ. પ્રિન્સિપલ સેક્રેટરી ડોક્ટર પી કે મિશ્રાએ વિવિધ ઇમરજન્સી માટે 10 ગ્રુપ બનાવ્યા. પીએમઓએ 10 એમ્પાવર્ડ ગ્રુપ બનાવ્યા અને મેડિકલ ઇમરજન્સી બેડ્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, હેલ્થ સ્ટોક પર ફોકસ કરી રહ્યું છે ગ્રુપ. કોરોનાને નાથવા સ્ટેટ લેવલનો વોર રૂમ ગાંધીનગરમાં બનાવવામાં આવશે. કોરોનાને હરાવવા માટે સરકારની તૈયારી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અર્બન હેલ્થ સોસાયટી દ્વારા કરાર આધારિત ભરતી માટે રાખેલ વોક ઇન ઇન્ટરવ્યુ માટે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ઉમટ્યા. કોરોનાની મહામારીમાં મનપા દ્વારા તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, જો કે કોરોનાની ગાઇડલાઇન્સનો થયો ભંગ. સુરતના પાંડેસરાના વડોદમાં થયેલ તોફાનનો મુદ્દો. પોલીસ કમિશનરે વડોદ ગામની લીધી મુલાકાત. સુરત પોલીસ કમિશનરે લોકોને બહાર ન નીકળવા સમજાવ્યા. પાંડેસર પોલીસે 80થી વધુ લોકોની કરી અટકાયત. અમરેલીમાં લોકડાઉનની વ્યાપક અસર. વડેરા ગામે જોવા મળ્યું સજ્જડ બંધ. સુરત અમદાવાદથી આવ્યા 300થી વધુ લોકો. બહારથી આવનાર તમામ લોકોનું હેલ્થ ચેકઅપ. તમામ લોકોને ઘરમાં રહેવા અપીલ. કોરોનાના કારણે અમદાવાદના મોટાભાગના એટીએમ ખાલી. અમદાવાદના મોટાભાગના એટીએમ પર લોકોની નહિવત અવર જવર. કેટલાક બેંક કમ એટીએમ બહાર લગાવાઈ નોટિસ. હાથ ધોયા બાદ જ બેંકમાં એન્ટ્રી. 4 ખાતેદારોથી વધુ ખાતેદાર બેંકમાં પ્રવેશ નહીં કરી શકે. આણંદથી રાજસ્થાન પગપાળા જવા નીકળેલા 35 પરિવારો મહેસાણા આવી પહોંચ્યા. આખો દિવસ અને રાત્રે પણ સતત ચાલતા ચાલતા આ લોકો મહેસાણા પહોંચ્યા. સરકાર વારંવાર કરી રહી છે અપીલ, જ્યાં છો ત્યાં રહો, તમને તમામ સગવડ પૂરી પડાશે. ભરૂચના અંકલેશ્વરમાં પોલીસે કલમ 144નો ભંગ કરનાર 6 વ્યક્તિની કરી અટકાયત. ડ્રોન કેમેરાના સર્વેલન્સમાં લોકો એક જગ્યાએ ભેગા થતા હોવાનું બહાર આવ્યું. ગુજરાતમાં વધ્યો કોરોના વાયરસનો કેર. રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 69 થઈ તો રાજ્યમાં કોરોનાથી 6ના મોત. મૃતકોમાં 3 અમદાવાદ, 1 સુરત અને 2 ભાવનગરના દર્દી. અમદાવાદ શહેરના બધા જ પોલીસ સ્ટેશનને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. પોલીસ કમિશનર ઓફિસથી માંડી અને સેન્ટ્રલ જેલ બધી જ ફાયરની ટીમ સેનિટાઈઝેશનમાં લાગી, તો પોલીસ જવાનો અને અધિકારીઓને ઇન્ફેક્શન ન થાય તે માટે પ્રયાસ. વડોદરામાં કોરોના સામે તકેદારી રાખવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકોએ કરી સેનિટાઈઝેશનની કામગીરી. આમોદના કરેણા ગામે સ્થાનિક યુવાનો કરી રહ્યા છે સેનિટાઈઝેશન. ખેતીમાં ઉપયોગમાં લેવાતા પંપથી છંટકાવ. પંચમહાલના ગોધરાના ખાડીફળિયામાં રહેતા શ્રમિક પરિવારોની વાહરી આવ્યા કિન્નર. 55 જેટલા લોકોના ઘરે જઈ અને અનાજ, કીટ, પૈસા, ખીચડીનું વિતરણ કર્યું. સારિકા માસીએ લોકડાઉનનો અમલ કરવા માટે કરી અપીલ. વડોદરાના કરજણનગરમાં જૂના બજાર ખાતે આવેલ મેરેજ હોલમાં 450 જેટલા વતન જતા લોકોને લાવવામાં આવ્યા. સુરત ખાતેથી એમપી યુપી વતન જવા માટે ચાલતા પરિવાર સાથે નીકળેલ લોકોને કરજણ લાવી અને તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી. બનાસકાંઠાના દિયોદરમાં કોરોના વાયરસ મામલે લોકોને બાળકોની અપીલ. બાળકોએ લોકડાઉનની સલાહ આપતા દોર્યા ચિત્રો. ચિત્ર થકી લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ. ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ઘરમાં રહી કોરોનાથી લડવાની આપી સલાહ. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દેવપરા ગામે જડીબેન રબારીએ પીએમ કેરમાં 100 રૂપિયાનું આપ્યું ફંડ. 100 વર્ષના માજીએ 100 રૂપિયાનું ફંડ આપતો વિડીયો વાયરલ. બોટાદ જિલ્લા કલેક્ટર શહેરમાં કરિયાણાની દુકાનો તેમજ શાક માર્કેટ સંપૂર્ણ બંધ રાખવાનો કર્યો આદેશ. જાહેરનામાના ભંગ હેઠળ જિલ્લામાં કુલ 105 કેસ નોંધી 168ને કર્યા જેલ હવાલે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ ઢસામાં 1 શખ્સ સામે નોંધાયો ગુનો. જૂનાગઢના કેશોદના જાબ ગામે આવી ચડ્યો મગર. ખેતરમાં મગર આવી જતા ભયનો માહોલ. વન વિભાગે મગરનું કર્યું રેસ્ક્યુ. પાણીવાળા વિસ્તારમાં છોડવામાં આવશે મગર.
न्यूज 18 गुजराती पर अमेरिका में काम करता वैज्ञानिकों की अपील। डॉक्टर सेजल शाह कैंसर पर कर रहा है संशोधन। अमेरिका की हाल की स्थिति ने जोता डॉक्टर सेजल शाहे तमाम देशवासियों ने घर में रहवा करी अपील। न्यूज 18 गुजराती अहवाल प्रसारित कर्या बाद तंत्र आव्यु हरकत में। राजस्थान टोंक में फसाये 45 अमदावादियों ने गुजरात लावा सरकार द्वारा कराई व्यवस्था। न्यूज 18 गुजराती फरी एक वक्त निभावी सामाजिक जवाबदारी। लॉकडाउन समय क्रिकेटर रविन्द्र जाडेजाए तेना परिवार साथ एनी तस्वीर करी शेर। लोगों ने घर में रहवा अने बिल्कुल पण बहार न जवा माटे अपील। મહીસાગર જિલ્લામાં અલગ અલગ ગામમાં વાગ્યા ઢોલ। રાજસ્થાનથી ઢોલ વગાડવાનું શરૂ થયું તો કુદરતી આફત અથવા તો જ્યારે પણ કોઈ મહામારી ફેલાય છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં લોકો આ રીતે વગાડે છે ઢોલ। કોરોના વાયરસને દૂર કરવા ટુચકાનો પણ લેવાયો સહારો। બોટાદ પોલીસના જાહેરનામાનો કડકપણે અમલ થાય તેને લઈ અને નવતર અભિગમ અપનાવવામાં આવ્યો જેમાં ડ્રોન કેમેરા મારફતે કાયદાનો ભંગ કરતા લોકોને પકડી અને તેની સામે એપિડેમિક એક્ટ અંતર્ગત ગુનો હાથ ધરી અને અટકાયત। આણંદ જિલ્લામાં 8 તાલુકામાં થયો પોલીસના જાહેરનામાનો ભંગ। કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે લોકડાઉન અને જિલ્લામાં 144 અમલી હોવા છતાં 275 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ। ભરૂચમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નહીં। યુકેથી આવેલ એક વ્યક્તિને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે લીધો રાહતનો શ્વાસ। આઇસોલેશન વોર્ડમાં કોઈ એડમિટ નહીં। જિલ્લામાં કુલ 331 લોકોને કરાયા હોમ ક્વોરન્ટાઇન। ભાવનગરમાં કોરોના વાયરસના 11 શંકાસ્પદ કેસ સામે આવ્યા જે પૈકી 6 લોકોના રિપોર્ટ નેગેટિવ અને 5 લોકોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ। કોરોનાના 5 નવા કેસ આવ્યા સામે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા 3 દિવસ 2-3 ડિગ્રી તાપમાન વધશે। ઉનાળાની ગરમીનો થશે અહેસાસ। બનાસકાંઠાના ધાનેરામાં નેનાવા ગામે હડકાયા ભૂંડનો આવ્યો આતંક સામે તો હડકાયા ભૂંડે બચકા પડતા 5 લોકોને આવી ઇજા। મહિલા અને નાના બાળકો સહિત 5 લોકોને ઇજા। ઇજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડાયા। હડકાયા ભૂંડને પકડવા સ્થાનિકોએ મચાવી દોડધામ। કોરોનાના કહેર વચ્ચે પ્રધાનમંત્રી મોદી યોગ કરવાની આપી સલાહ। ટ્વિટર પર વિડીયો શેર કર્યો અને કહ્યું કે મને આશા છે કે તમે પણ રોજ યોગ શરૂ કરશો। તો મન કી બાતમાં પીએમે તેમના ફિટનેસ ફંડા વિશે પણ કર્યો હતો। પીએમને કોઈ સવાલ કર્યો હતો, પીએમ મોદીએ જેનો ટ્વીટથી આપ્યો જવાબ। કહ્યું કે કોઈ ફિટનેસ ટ્રેનર નથી પરંતુ યોગ મારા જીવનનો ભાગ છે અને હું ઘણા વર્ષોથી કરું છું। યોગ મને તેનો ફાયદો પણ થયો। અમેરિકામાં કોરોના વાયરસનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં જ 18,000થી વધુ નવા કેસો નોંધાયા। અમેરિકામાં અત્યાર સુધી કોરોનાથી 2,000થી વધુ લોકોના મોત। ભારતીય સેનામાં કોરોનાનો વધુ એક કેસ। આર્મી મેડિકલના કર્નલ રેન્કના ડોક્ટર પોઝિટિવ। સેનાના ઇસ્ટર્ન કમાન્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ। 19 તારીખે દિલ્હીથી આવ્યા હતા પરત તો તબીબને હાલ કરાયા આઇસોલેટ। હાલ સેનામાં 2 કોરોના પોઝિટિવ કેસ। લોકડાઉનની સૌથી ખરાબ અસર પેટ્રોલ ડીઝલના વેચાણ પર પડી તો પેટ્રોલ ડીઝલનું 90% વેચાણ ઘટ્યું। માંગમાં ઘટાડાને સરકાર માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે તો ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નોંધાયો ઘટાડો। જૂન સુધી આમ જ ચાલશે તો વિદેશી હુંડિયામણની થશે બચત। પ્રધાનમંત્રીએ કોરોનાને લઈ અને કરી મન કી બાત અને જેમાં તેમણે આગ્રાના એક પરિવારના 6 લોકોને કોરોના થયો હતો તેની સાથે વાત કરી। પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત દરમિયાન દિલ્હી અને પુણેના ડોક્ટર્સ સાથે કરી વાતચીત જેમાં કોરોનાને લઈ અને ક્યારે ડોક્ટરનો સંપર્ક કરવો તેઓ જે ફરજ નિભાવી રહ્યા છે તેના કર્યા વખાણ સાથે જ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ। પીએમ મોદીએ મન કી બાત દરમિયાન હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા લોકોને ધ્યાનમાં રાખવાની બાબત જણાવી લોકોથી 1 મીટરનું અંતર રાખવા માસ્ક તથા રૂમાલ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા કહ્યું। પીએમ મોદીએ મન કી બાતમાં ચરકને કર્યા યાદ। ચરકની એક પંક્તિ દ્વારા કહ્યું કે ડોક્ટર્સ જે દયાભાવ સાથે દર્દીની સેવા કરે છે તે જ સાચો સેવાભાવ। પ્રધાનમંત્રીએ કોરોના સામે લડી રહેલા તમામ લોકોનો માન્યો આભાર। શાકવાળા, કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, ડિલિવરી બોય, સફાઈકર્મી દરેકનો પીએમએ માન્યો આભાર। લોકડાઉનમાં જૂની યાદોને તાજા કરવા પીએમએ કહ્યું કે સાથે લોકડાઉન દરમિયાન તેઓ શું કરે છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂકો। કપરા સમયમાં સોશિયલ ડિસ્ટન્સ ઘટાડવા, ઇમોશનલ ડિસ્ટન્સ ઘટાડવા માટે આપી સલાહ।
कोरोना महामारी वच्चे रेल मंत्रालय कर्मचारीए महत्वनो निर्णय कर्यो। केन्द्रीय रेल मंत्री और रेल राज्य मंत्री सुरेश अगाड़ीए एक महीना पगार आपवानो कर्यो निर्णय। कुल 151 करोड़ नी करशे मदद। लॉकडाउन पगले भाजपा सांसदोए पण फूड पैकेट वितरण की कामगीरी शुरू करी। अमदावाद सांसद हसमुख पटेले अंदाजे 1200 फूड पैकेट बनावी और गरीबों में वितरित कर्या। शक्तिसिंह गोहिल ने कांग्रेस कार्यकरों ने अपील। लॉकडाउन पगले जरूरियातमंद लोगों ने भोजन पहुंचाड़वा करी अपील। कोरोना सामे जागृति फैलावा कार्यकरों ने अपील। धोराजी में लॉकडाउन अमल करने धारासभ्य ललित वसोया करी अपील। लोगों ने घर में ज रहवा माटे अपील। साथ पुलिस स्टाफ ने मददरूप थवा माटे सहयोग आपवा अपील। अमदावाद में कोरोना वायरस की तीजू मौत तो एसवीपी हॉस्पिटल में 46 वर्षीय महिला सारवार दरमियान मौत। महिला ने डायाबिटीस ब्लड प्रेशर और वधु एक 45 वर्ष पुरुष पण कोरोना सामे मानी हार। महसाणा में लॉकडाउन की असर जोवा मळी। बपोर बाद शहर में रस्ता बन्या सुमसाम तो जीवन जरूरियात की चीज वस्तु खरीदवा माटे लोको सवारे ज निकळ्या। राजकोटना आरके यूनिवर्सिटी प्रोफेसर न्यूयॉर्क में फसाया। कैंसर रिसर्च माटे भारत सरकारे न्यूयॉर्क मोकल्या हता। कोरोना वायरस पगले न्यूयॉर्क में फसाया। लॉकडाउन भंग करनार सावधान। अमदावाद पुलिसे बिनजरूरी बाहर निकली रहेला लोकोने करावी उठक बैठक। लॉकडाउन पगले बाहर निकलनाराओ सामे पुलिस नी लाल आंख। देश में कोरोना पगले करवामां आवेला लॉकडाउन ने गामडाओमां पण मळी रह्यो छे प्रतिसाद। अमदावाद जिल्लाना बीबीपुर गाम में संपूर्ण लॉकडाउन। गामनी बहार कोई पण बहारना व्यक्ति ने प्रवेश न लेवा माटे लगाव्यो बोर्ड। लॉकडाउन पगले अनेक लोग गुजरात छोड़ी और वतन परत फरी रहा है। तरह अमदावाद सिविल डिफेन्स नागरिकों तरफ थी वतन परत फरता लोगों माटे खास व्यवस्था। लोगों माटे पानी और भोजन की व्यवस्था। अरवली भिलोड़ा में लॉकडाउन अमल थतो जोवा मळ्यो। भिलोड़ा की बजारों बंद जोवा मळी और साथ ज बिनजरूरी बाहर निकलता लोगों पर पुलिस कर रही है कार्यवाही। भावनगर में पुलिस बोरतड़ाव घोघा सर्कल सिटी विस्तार सहित विस्तारों में ड्रोन कैमरा थी लोगों ने शोधवा कामगीरी शुरू करी। शहर की गलियों में सोसायटी में बाहर बैसता लोगों सामे पगला लेवाशे। राज्य में लॉकडाउन पगले जरूरियातमंदों की सेवा माटे राजकीय आगेवानोए फूड पैकेट वितरण कर्यु। प्रदेश भाजप अध्यक्ष अजीत वघाणीए 2000 थी पण वधु परिवार ने जरूरी चीज वस्तु वितरित करी। कोरोना ने लई सांसद गीताबेन राठवाए 2 करोड़ नी पोतानी सांसद सभ्य ग्रांट में करी मदद। साथ ज 1 लाख पीएम राहत फंड में आप्या। अमरेली एसपी निर्लिप्त राय करियो ट्वीट। पुलिस नी गाड़ी जोईने भागीने जता रहे एटले टोड़े वड़ी ने बेसवानी आ रमत। तमे पुलिस साथे नहीं परंतु तमारा परिवार ना जोखम साथे करी रहा छो तो घर में रहो सुरक्षित रहो। कोरोना कहर वच्चे करवामां आवेला लॉकडाउन में जरूरियातमंद ने बन्ने टाइम जमवानुं मळी रहे ते माटे तंत्रए करी मदद। देवभूमि द्वारका जिला वहीवटतंत्रए 15 दिवस चाले तेटला अनाजनी करी मदद। अंबाजी करियाणा एसोसिएशने लीधो मोटो निर्णय। अंबाजी में करियाणा अने शाकभाजीनी दुकाने बपोरे 2 वाग्या पछी बंद करशे। सतत दुकाने खुली राखवानो निर्णय होवा छतां राखशे बंद। लॉकडाउन दरमियान दादरानगर हवेली आदिवासी विस्तार में अफवाह पगले लोगों कर चक्काजाम। लोगों ने क्वॉरंटाइन न करवा करी मांग। सूरत फायर विभागे सैनिटाइजेशन की करी कार्यवाही। विविध विस्तार में शाक मार्केट सरकारी ऑफिस पेट्रोल पंप वगैरह सैनिटाइजेशन कर शहर तमाम जोन में कराशे सैनिटाइजेशन। कोरोना कारण करेला लॉकडाउन वच्चे मेहसाणा विजयपुर में बोचराजी युवक मंडल द्वारा लगभग 600 फूड पैकेट तैयार कर गरीब ने जरूरियातमंद ने मफत में फूड पैकेट अपाया। अरवली जिला में ड्रोन की मदद की पुलिस 5 शख्सों सामे कार्यवाही करी। मालपुर कस्बा विस्तार में ड्रोन में केटलाक लोग कैद थया था। लॉकडाउन होवा छता टोड़ो बनी बैठेला लोगों विरुद्ध कार्यवाही। कोरोना की दहशत वच्चे राजकोट में मास्क की काळाबजारी थतो होवानो खुलासो। राजकोट में मोटा प्रमाण में मास्क जत्थो पुरवठा विभागे झड़पी पाड्यो। मेडिकल स्टोर में 2700 मास्क कब्जे कराया। पुरवठा विभागे मेडिकल मालिको सामे कार्यवाही करी। तो फरी एक वक्त न्यूज 18 गुजराती निभावी सामाजिक जवाबदारी। लॉकडाउन पहला मासीना घरे गयेला अमदावाद 2 बाळकों ने कलेक्टर आदेश थी प्रांत अधिकारी द्वारा खानगी वाहन में अमदावाद मोकलाया।
કોરોનાના પગલે દેશભરમાં લોકડાઉન છે અને ત્યારે અમદાવાદનું કાંકરિયા જે સહેલાણીઓથી ભરચકો હોય છે તેમ સુમસામ જોવા મળ્યું. અમદાવાદના રસ્તા પર લોકડાઉનની અસર. કોરોના સામે લડવા રાજકોટ પોલીસ પણ આવી સામે. રાજકોટ પોલીસે પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા કરી જાહેરાત. કોરોના સામે લડવા સુરતના પેટ્રોલ પંપ એસોસિએશનનો મોટો નિર્ણય. માસ્ક વગર વાહન ચાલકને પેટ્રોલ નહીં આપવાનો નિર્ણય. સુરત શહેરમાં તમામ 60 પેટ્રોલ પંપે નિર્ણયને સ્વીકાર્યો. કા કિંજલ દવેના પરિવાર દ્વારા કરિયાણા કીટનું વિતરણ કરવામાં આવ્યું. કિંજલ દવેએ કુલ 400 પરિવારને મગ ચોખા વગેરે અનાજ ભરેલ કીટનું કર્યું વિતરણ. ભાવનગરમાં કોરોનાને રોકવા માટે તમામ પગલાં. વિદ્યાનગરની સમરસ હોસ્ટેલમાં હોમ ક્વોરન્ટાઇન સેન્ટર ઉભા કરવામાં આવ્યા અને જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર દૂધના ટેન્કરમાં છુપાઈ રાજસ્થાન જવા નીકળેલા 12 લોકોને પોલીસે પકડી પાડ્યા. તમામ 12 લોકોને ફરી મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા અને જ્યારે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. બનાસકાંઠાના વિઠોદર ગામમાં દારૂડિયાનો વીડિયો થયો વાયરલ. ગામમાં લોકડાઉન, દુકાનો બંધ, પણ દારૂડિયા બેફામ. દારૂ પીને લથડિયા ખાતા શખ્સનો વીડિયો ગ્રામજનોએ કર્યો વાયરલ. ખેડાના કપડાપંચ પ્રાંત અધિકારીની ટીમે ચિખલોડ અને નિકોલ ખાતેથી માટીનું ખનન કરતા 4 ઝડપી પાડ્યા. 2 ડમ્પર, 3 ટ્રેક્ટર, 2 જેસીબી અને 1 બાઇકનું કબજે કરાયો તો કાર્યવાહીના પગલે ખનન માફિયાઓમાં ફફડાટ. અમરેલીના સિમરણ ગામે 2 વર્ષના મજૂરના બાળકને દીપડાએ ફાડી ખાધો. સમગ્ર મામલે વન વિભાગે ઘટનાસ્થળે પહોંચીને હાથ ધરી તપાસ. આણંદમાંથી ડુપ્લિકેટ સેનેટાઇઝરનો જથ્થો ઝડપાયો. આણંદ એલસીબીએ નકલી સેનેટાઇઝરની 4200 બોટલ જપ્ત કરી. શહેરની 3 દુકાનોમાં ગેરકાયદે રીતે અને ભાવ પત્રક વગર ઊંચા ભાવ લેવાના ઇરાદે રખાયો હતો નકલી સેનેટાઇઝરનો જથ્થો. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને શોકોઝ નોટિસ ફટકારાઈ. ઇમરજન્સીની સ્થિતિમાં ફરજ પર હાજર ન રહેવા બદલ ફટકારાઈ નોટિસ. આઈપીસીની કલમ 188 તેમજ એપિડેમિક એક્ટની કલમ હેઠળ શા માટે તેમની સામે કાર્યવાહી ન કરવામાં આવે તેઓ માંગે જવાબ. બોટાદમાં આરટીઓ અધિકારીઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જેમાં કામ વગર ઘરની બહાર નીકળેલા લોકોને આરટીઓના અધિકારીઓ ઉઠક બાઠક કરાવતા હોય તેવી રીતે નજરે પડ્યા. અમદાવાદમાં જમાલપુર શાક માર્કેટના કોર્પોરેશને તોડ્યા ઓટલા. લોકોની ભીડ થતી હોવાથી લેવાયો નિર્ણય. લોકડાઉનનો અમલ ન થતો હોવાથી કોર્પોરેશને કરી કાર્યવાહી. અભિનેતા સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કામદારોને કરશે મદદ. સલમાને તેના એનજીઓ બિંગ હ્યુમન થકી કરશે મદદ, તો જેના માટે તેમણે 25,000 જેટલા આવા કર્મચારીઓની મંગાવી ડિટેલ્સ. જામનગરને સંપૂર્ણ કોરોના વાયરસથી મુક્ત કરવા ઠેર ઠેર યુદ્ધના ધોરણે ડિસઇન્ફેક્શનની કામગીરી શરૂ કરાઈ. તો કામગીરી મહાનગરપાલિકા અને જામનગરના વહીવટીતંત્રની ટીમે શહેરના સુભાષ માર્કેટ, એસટી બસ સ્ટેન્ડ, જીજી હોસ્પિટલ, લાલ બંગલો સર્કલ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં કરી.